ચલો વિદ્યાર્થી મિત્રો, દ્વિતીય સત્ર દિવાળી પછીનું આપણું જે દ્વિતીય સત્ર છે એ દ્વિતીય સત્રની અંદર આપણે નિબંધ છે ત્યાંથી આપણે દ્વિતીય સત્રની શરૂઆત કરીશું. તો આપણો જે બીજું જે સત્ર છે એનો આપણો નિબંધ છે માય ફેમિલી. માય ફેમિલીનો અર્થ થાય કે મારું કુટુંબ. હવે જો અહીંયા થોડા પોઈન્ટ્સ આપેલા છે, આપણે પોઈન્ટ્સને લખવાના નથી, પરંતુ આપણે પોઈન્ટ્સ એક વખત વાંચી જઈએ. તો હાઉ મેની મેમ્બર્સ આર દેર ઇન યોર ફેમિલી, કે તમારા કુટુંબમાં કેટલા સભ્યો છે. વોટ ઇઝ યોર ફાધર, તમારા પિતાજી શું કરે છે. વોટ ઇઝ યોર મધર, તમારી મા બાપ શું કરે છે. વોટ ડઝ યોર બ્રધર સિસ્ટર ડૂ, તમારા ભાઈ કે બહેન જે હોય એ શું કરે છે. વોટ ડૂ યોર પેરેન્ટ્સ ડૂ ફોર યુ, કે તમારા પિતાજી તમારા માટે શું કરે છે. અને હાઉ ડૂ યુ લીવ ટુગેધર, અને તમે કેવી રીતે તમારી સાથે તમારા ફેમિલી સાથે રહો છો. તો પરીક્ષાની અંદર અમુક વખતે આપણે પોઈન્ટ્સ આપેલા હોય છે, તો પોઈન્ટ્સ જો આપેલા હોય તો એનો ઉપયોગ કરી અને આપણે નિબંધ લખવાનો છે. જો પોઈન્ટ્સ ના આપેલા હોય તો માય ફેમિલીનો નિબંધ એકદમ ઇઝી જ છે. આપણા કુટુંબ વિશે જ લખવાનું છે, આપણા પોતાના કુટુંબ વિશે. તો આપણે પહેલાં આપણા કુટુંબ વિશે જ્યારે લખીએ ત્યારે આપણે આપણા વિશે પહેલાં પરિચય આપવાનું, કે આપણો પોતાનો પરિચય, આપણું નામ જણાવવાનું, આપણે કયા ધોરણમાં અભ્યાસ કરીએ છીએ જણાવવાનું, પછી આપણા પિતાજી શું કરે છે, પિતાજીનું નામ, માતાજીનું નામ શું, એ શું કરે છે. આપણા ભાઈ બહેન હોય તો ભાઈ બહેનનું નામ લખવાનું છે. સાથે દાદા દાદી સાથે રહેતા હોય તો દાદા દાદીનું નામ અને એ લોકો શું કરતા હોય એ વસ્તુ લખવાની છે. બસ આટલી વસ્તુનો ઉલ્લેખ કરીએ કે પ્રત્યેક કુટુંબના સભ્યો હોય એના નામ અને એ વ્યક્તિ શું કરે છે, આટલું લખીએ એટલે આપણે આ માય ફેમિલીનો નિબંધ કમ્પ્લીટ થઈ જાય. બરાબર, આમાં કંઈ પોઈન્ટ્સની જરૂર નથી. જો પોઈન્ટ્સ હોય તો તમારે પોઈન્ટ્સનો ઉપયોગ કરી અને તમે નિબંધ લખજો, પણ જો પોઈન્ટ્સ ના હોય તો તમે આવી રીતે મેં તમને કીધું કે આપણે દરેક સભ્યોના નામ લખીએ અને એ લોકો શું કરે છે એવી રીતે આપણે નિબંધને લખવાનો છે. હવે આ નિબંધ જે મેં તમને મોકલેલો છે એનો ફોટો, તો એ નિબંધ તમારે તમારા નિબંધની નોટમાં અને ગ્રામરની નોટ, જે નિબંધની નોટમાં અને ગ્રામરની નોટની અંદર સારા અક્ષરે લખી અને એનું એક વખત તો ભાષાંતર કરી દેવાનું છે, જેથી કરી અને તમારે આ નિબંધ વિશે સમજૂતી મળી જાય. હવે હું ભાષાંતર કરાવું છું આ નિબંધનું, કે આઈ એમ, પછી અહીંયા મેં જે આ ડાર્ક કરેલું છે એની એટલા માટે કર્યું છે કે અહીંયા એક વ્યક્તિનું નામ આપ્યું છે. હવે આ જે ડાર્ક કરેલું છે એની જગ્યાએ તમારે અહીંયા તમારું પોતાનું નામ લખવાનું છે. બરાબર, આઈ એમ ખાલી જગ્યા, અહીંયા હું પ્રિયંકા છું એટલે અહીંયા લખીશ કે આઈ એમ પ્રિયંકા. હવે અહીંયાથી તમારો જે નિબંધ આવ્યો સ્ટાર્ટ કરવાનો છે, અહીંયા દરેક જણે તમારે તમારા પોતાનું નામ લખવાનું છે. આઈ એમ અ સ્ટુડન્ટ, આઈ એમ પ્રિયંકા, આઈ એમ અ સ્ટુડન્ટ, કે હું પ્રિયંકા છું, મારું નામ, હું વિદ્યાર્થી છું, સ્ટુડન્ટ એટલે વિદ્યાર્થી. ધેર આર ફોર મેમ્બર્સ ઇન માય ફેમિલી, કે મારા કુટુંબમાં ચાર સભ્યો છે. માય ફાધર્સ નેમ ઇઝ અનિલભાઈ, મારા પિતાનું નામ અનિલભાઈ છે. હી ઇઝ એન એન્જિનિયર, તે એક ઇન્જિનિયર છે. માય મધર્સ નેમ ઇઝ લતાબેન, મારા મમ્મીનું નામ અથવા તો મારા માતાનું નામ લતાબેન છે. શી ઇઝ હાઉસવાઈફ, તે ગૃહિણી છે, હાઉસવાઈફ એટલે ગૃહિણી. આઈ હેવ એન એલ્ડર બ્રધર, એલ્ડર એટલે કે મોટો ભાઈ, કે મારે એક મોટો ભાઈ છે. હિઝ નેમ ઇઝ સમીર, તેનું નામ સમીર છે. હી ઇઝ અ સ્ટુડન્ટ, તે વિદ્યાર્થી છે, તે પણ વિદ્યાર્થી છે, ટુ એટલે પણ થાય. માય પેરેન્ટ્સ આર કાઇન્ડ એન્ડ લવિંગ, મધર ટેક્સ કેર ઓફ અવર નીડ. શું કહે છે, મારા પેરેન્ટ્સ એટલે માતા પિતા, કે મારા માતા પિતા કાઇન્ડનો અર્થ થાય દયાળુ, કે મારા માતા પિતા દયાળુ. એન્ડ લવિંગ, અને પ્રેમાળ છે, દયાળુ અને પ્રેમાળ છે. મધર ટેક્સ કેર ઓફ અવર નીડ્સ, કે અમારી જે નીડ્સ હોય, નીડ્સ એટલે કે જરૂરિયાત, કે અમારી જરૂરિયાતોનું ટેક કેર એટલે ધ્યાન રાખવાનું કામ મારી માતા કરે છે. શી ટીચિસ અસ ગુડ મેનર્સ, કે અમને એ સારા સંસ્કાર આપે, ગુડ મેનર એટલે સારા સંસ્કાર, કે અમને એ સારા સંસ્કાર આપે છે. શી ટીચિસ અસ ગુડ મેનર, અમને સારા સંસ્કારો આપે છે. ફાધર ઇઝ બિઝી ધ હોલ ડે, મારા પિતા આખો દિવસ બિઝી એટલે કામમાં વ્યસ્ત રહેવું, કે મારા પિતા આખો દિવસ વ્યસ્ત રહે છે. હી અર્ન્સ ફોર ધ ફેમિલી, અર્ન એટલે કમાવું, કે તે અમારા કુટુંબ માટે કમાય છે. હી બ્રિંગ્સ નાઇસ સ્ટોરી બુક્સ ફોર અસ,
અસ એટલે અમારા માટે, કે અમારા માટે તેઓ સ્ટોરી બુક્સ એટલે વાર્તાની ચોપડીઓ લાવે છે. વી હેવ અવર ડિનર ટુગેધર. ડિનર એટલે રાતનું ભોજન, કે અમે રાતનું ભોજન ટુગેધર એટલે કે ભેગા કરીએ છીએ. સમટાઇમ્સ ફાધર ટેલ્સ અસ અ સ્ટોરી. સમટાઇમ્સ એટલે કોઈક વાર, કે કોઈક વખત ફાધર એટલે પિતા, કે કોઈક વખત અમારા પિતાજી અમને વાર્તા કહે છે. વી લવ એન્ડ રિસ્પેક્ટ અવર પેરેન્ટ્સ. વી લવ એટલે કે અમે અમારા જે પેરેન્ટ્સ છે એટલે માતા, અમે અમારા માતા પિતાને પ્રેમ રિસ્પેક્ટ એટલે સન્માન, કે આદર સન્માન રાખીએ છીએ, કે અમે અમારા જે માતા પિતા છે એને પ્રેમ અને આદર કરીએ છીએ. વી આર હેપી ફેમિલી, કે અમે એક સુખી કુટુંબ છીએ. તો આ થયો આપણા ફેમિલી વિશેનો નિબંધ. ફરીથી એક વખત ગુજરાતી કરું છું, ધ્યાનથી સાંભળજો. આઈ એમ પ્રિયંકા, આઈ એમ અ સ્ટુડન્ટ. હું પ્રિયંકા છું, હું એક વિદ્યાર્થી છું. ધેર આર ફોર મેમ્બર્સ ઇન માય ફેમિલી. અમારા કુટુંબમાં ચાર સભ્યો છે. માય ફાધર્સ નેમ ઇઝ અનિલભાઈ. મારા પિતાનું નામ અનિલભાઈ છે. હી ઇઝ એન ઇન્જિનિયર. તે ઇન્જિનિયર છે. માય મધર્સ નેમ ઇઝ લતાબેન. મારા માતાનું નામ લતાબેન છે. શી ઇઝ અ હાઉસવાઈફ. તે ગૃહિણી છે. આઈ હેવ એન એલ્ડર બ્રધર. મારે એક મોટો ભાઈ છે. હિઝ નેમ ઇઝ સમીર. એનું નામ સમીર છે. હી ઇઝ અ સ્ટુડન્ટ ટુ. તે પણ વિદ્યાર્થી છે. માય પેરેન્ટ્સ આર કાઇન્ડ એન્ડ લવિંગ. મારા માતા પિતા દયાળુ અને પ્રેમાળ છે. મધર ટેક્સ કેર ઓફ અવર નીડ. માતા અમારા જરૂરિયાતોનું ધ્યાન રાખે છે, સંભાળ લે છે. શી ટીચિસ અસ ગુડ મેનર્સ. તે અમને સારી જે મેનર હોય, સારું સંસ્કાર આપે છે, સારી રીતભાત શીખવાડે છે. હી ફાધર ઇઝ બિઝી ધ હોલ ડે. મારા પિતાજી આખો દિવસ વ્યસ્ત રહે છે. હી અર્ન્સ ફોર ધ ફેમિલી. તે કુટુંબ માટે કમાય છે. હી બ્રિંગ્સ નાઇસ સ્ટોરી બુક ફોર અસ. તે અમારા માટે વાર્તાની ચોપડીઓ લાવે છે. વી હેવ અવર ડિનર ટુગેધર. અમે રાત્રિનું ભોજન ભેગા મળીને લઈએ છીએ. સમટાઇમ્સ ફાધર ટેલ્સ અ સ્ટોરી. કોઈક વખત મારા પિતાજી મને વાર્તા કહે છે. વી લવ એન્ડ રિસ્પેક્ટ અવર પેરેન્ટ્સ. અમે અમારા માતા પિતાને પ્રેમ અને આદર આપીએ છીએ. વી આર અ હેપી ફેમિલી. અમે એક સુખી કુટુંબ છીએ, સોરી, અમે એક હેપી એટલે સુખી ફેમિલી છીએ, અથવા તો ખુશ ફેમિલી છીએ. તો આ નિબંધ તમારે ફરીથી વાંચી અને ગુજરાતી કરી જવાનું, જેથી કરીને તમને આ જે નિબંધ છે એ નિબંધ વિશે તમને મોઢે થઈ જાય, ગુજરાતી ખબર પડી જાય. જો એક વખત તમે આને ગુજરાતી કરી દેશો ને તો તમને ઇઝીલી આ નિબંધ વિશે મોઢે તમે ચાર પાંચ વાક્યો લખવા હોય તો તમે લખી શકશો. બરાબર, આપણે આપણા કુટુંબ વિશે જ લખવાનું છે. ચાર થોડા જે વાક્યો છે એ લખતા દરેકને આવડો જોઈએ, ઇઝી જ છે. તમે તમારી નોટમાં અને નિબંધની નોટમાં સારા અક્ષરે લખી જજો અને એક વખત આ વાંચી જજો. હવે આપણે આગળના જે પીરિયડ હશે, આગળનો જે લેક્ચર હશે, એ આગળના લેક્ચરની અંદર આપણે આપણા જે સિલેબસનું જે જે પાર્ટ શરૂ થતા હશે અથવા ગ્રામરનો કોઈ ટોપિક શરૂ થતો હશે તો ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીશું.